હવામાન વિભાગે કરેલી આગાહીના પગલે નર્મદા જિલ્લામાં ગરમીના પારાએ જોર વધાર્યું છે. હાલ જિલ્લામાં 43 થી 45 ડિગ્રી સુધીનું તાપમાન નોંધાતા નર્મદાવાસીઓ ગરમીના કારણે શેકાઈ રહ્યા છે. સૂર્યનારાયણ આકાશમાંથી અગનગોળા વરસાવતા લોકો ઉતરાયમાં પણ પોકારી ઉઠ્યા છે. ત્યારે આવો જોઈએ ગરમીના પ્રકોપ પર આ એક ખાસ અહેવાલ. વર્ગ છે કે જેઓને હાલ ગરમીને કારણે ખૂબ પરેશાની વેઠવાનો વારો આવ્યો છે. જેઓ એસી ધરાવે છે, જેઓની પાસે એસી છે, એસી કાર છે, તેઓ હાલ એસીમાં સફર કરી રહ્યા છે. તેઓને ગરમી સામે રક્ષણ મળી રહ્યું છે, પરંતુ જે સામાન્ય વ્યક્તિ છે તેઓએ હાલ જે આ ગરમી છે તેની સામે ઝઝૂમી રહ્યા છે. અને ખાસ કરીને કહી શકાય કે ગરમી વધવાનું મુખ્ય કારણ એક આ વૃક્ષોનું નિકંદન પણ હોઈ શકે, કારણ કે જે આ રોડ રસ્તાઓ બની રહ્યા છે જેને કારણે ઘણા હજારો વૃક્ષોનું નિકંદન થઈ રહ્યું છે, જેને કારણે ગ્લોબલ વોર્મિંગની અસર પણ વર્તાઈ રહી છે. દિવસે ને દિવસે ગ્લોબલ વોર્મિંગની અસર વધુ ને વધુ તેજ થતાં હાલ જે ગરમી છે તેમાં વધારો થઈ રહ્યો છે. અને હાલ મહત્તમ તાપમાન કહી શકાય કે 45 ડિગ્રી સુધી પણ પહોંચી રહ્યું છે, અને લઘુત્તમ તાપમાન 25 ડિગ્રી હાલ નોંધાઈ રહ્યું છે. અને જે આ ગરમી છે જેમાં બચવા માટે હાલ તો પ્રશાસન દ્વારા, તંત્ર દ્વારા પણ હાલ લોકોને માહિતગાર કરવામાં આવી રહ્યા છે. અને જે નોકરિયાત વર્ગ છે, જેઓ નોકરી પર જઈ રહ્યા છે, તેઓને ખાસ સૂચના આપવામાં આવી રહી છે કે ગરમીથી બચવા માટે તેઓએ ખાસ કરીને હલકા કપડાં પહેરવા જોઈએ. અને જે દિવસ દરમિયાન તેઓએ જે લિક્વિડ એટલે કે નારિયેળ પાણી છે, લીંબુ પાણી છે, અને જે ખાવા પીવાનું કાળજી ખાસ લેવી જોઈએ. અને હાલ કહી શકાય કે આ ગરમીને કારણે ડિહાઈડ્રેશન પણ બનાવ બની રહ્યા છે, અને લૂ લાગવાને કારણે ઝાડા ઉલટીના કેસ પણ વધી રહ્યા છે. ત્યારે હાલ આવનાર સમયમાં ગરમીનો પારો વધી શકે છે, જેના કારણે લોકોએ ખાસ પોતાની સ્વાસ્થ્યની કાળજી લેવા માટે લીંબુ શરબત છે, નારિયેળ પાણી છે, ઠંડા પાણી છે, જે લિક્વિડ આહાર છે તેનો ખાસ વધારે સેવન કરવાનું રહેશે. અને જે આ લૂ લાગવાને કારણે ઝાડા ઉલટી થઈ રહ્યા છે જેની સામે તેઓએ પોતાનું રક્ષણ કરવા માટે ખાસ કરીને કહી શકાય કે બપોરના 12 થી સાંજના 5 વાગ્યા સુધી જરૂરી ના હોય તો ઘરની બહાર ન નીકળવા માટે પણ પ્રશાસન દ્વારા અપીલ કરવામાં આવે છે. રાજેન્દ્રસિંહ કઠવાડિયા, નિર્માણ ન્યૂઝ, નર્મદા. 42 થી 44 ડિગ્રી તાપમાનની સાથે કાળઝાળ ગરમીની વચ્ચે અમરેલીમાં કમોસમી વરસાદ વરસ્યો છે. તો જિલ્લાના કેટલાક વિસ્તારમાં વાતાવરણમાં પલટો આવ્યો હતો, અને જે બાદ